લોકડાઉનમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ખરીદાયેલા 25,000 ક્વિન્ટલ ઘઉંના 5 કરોડ ખેડૂતોને નહીં ચૂકવાતા રોષ જોવા મળ્યો. મોડાસા, બાયડ, ધનસુરા, મેઘરજ, માલપુર અને ટીંટોઈ એમ કુલ 7 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાઈ રહી છે. જિલ્લાના આ 7 કેન્દ્રો ઉપર ઘઉં વેચવા માટે જિલ્લાના 3,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે ત્યારે અત્યાર સુધી જિલ્લાના 602 ખેડૂતોના 25,556 ક્વિન્ટલ ઘઉંની ટેકાના ભાવે ખરીદી થઈ છે, જેનું 385 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ મુજબ અંદાજે 5 કરોડ જેટલું પેમેન્ટ ચૂકવવાનું બાકી છે, જે હજુ સુધી ચૂકવવામાં નહીં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આગળ ચોમાસું વાવણીની સિઝન પણ આવી રહી છે ત્યારે રવિ સિઝનમાં પકવેલા પાકના નાણાં નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને સરકાર દ્વારા આ ઘઉંની ખરીદીના નાણાં ચૂકવી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. એક તકલીફ છે કે આજે 30-30 દિવસ થઈ ગયા ઘઉં ગોફેડમાં ભરાયા પછી, પણ છતાં હજી એનું પેમેન્ટ આવ્યું નથી. હાલ ખેડૂતોને બિયારણ, ખાતર, દવા, નવી સિઝન ચાલુ કરવા માટે પૈસાની ખૂબ જરૂરિયાત છે, તો આ ખેડૂત એમ કે એની જરૂરિયાત પૂરી કરવા માટે વ્યાજે પૈસા શોધવા ના પડે તે સરકારે ધ્યાનમાં રાખી અને શક્ય હોય એટલું જલ્દી ખેડૂતોને પેમેન્ટ મળી જાય તેવી વ્યવસ્થા કરવા વિનંતી છે અને જરૂરી પણ છે. કારણ કે આ એક ખેડૂતનો પ્રશ્ન નથી, સમગ્ર ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે. હું સરકારશ્રીને નિવેદન કરવા આવ્યો છું કે સરકારશ્રીએ જે અત્યારે ઘઉં ટેકાના ભાવે ઘઉં લેવાના શરૂ કર્યા છે એ સારી બાબત છે અને સરકારશ્રીને હું એમ વિનંતી કરું છું કે અત્યારે જે ખેડૂતના ઘઉં લીધેલા છે એના પૈસા હજુ ખાતામાં પડ્યા નથી, તો સરકારશ્રીને હું કહીશ કે એ પૈસા જલ્દીથી જલ્દી ખેડૂતના ખાતાની અંદર પડી જાય અને ખેડૂત ને જે જરૂરિયાત છે ખાતર, દવા, બિયારણ એ બધું લાવી શકે અને જે મજૂરને પૈસા ચૂકવવાના હોય એ ચૂકવી શકે. અત્યારે ખેડૂત બિચારો વ્યાજે પૈસા લાવીને મજૂરને બિયારણ મગફળીનું બિયારણ બધું લાવે છે. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ચાલુ વર્ષે ઘઉંની ખરીદી માટે 600 ખેડૂતો જેટલા 25,000 મેટ્રિક ટન જેટલા ઘઉંનું અત્યાર સુધીમાં વેચાણ કરેલ છે, જે પૈકીનું મોડાસા તાલુકામાં પણ 8,555 કટ્ટા 90 ખેડૂતો દ્વારા અત્યારે ખરીદવામાં આવેલ છે. ખેડૂતોના પેમેન્ટ બાબતે 1 એપ્રિલથી આ બેન્કોનું મર્જિંગ થવાથી અને અરવલ્લી જિલ્લો સાબરકાંઠા જિલ્લા સાથે સંકળાયેલો હોવાથી એનો અલગ કોડ નંબર ન હતો એટલે એનું પેમેન્ટ અત્યાર સુધી થયેલ ન હતું, પરંતુ અત્યારે અરવલ્લી જિલ્લા માટે અલગ કોડ નંબર ફાળવવામાં આવેલ છે અને આવતીકાલથી તમામ ખેડૂતોનું જે શરૂઆતમાં જે જથ્થો નાખેલો છે એ પ્રમાણે ક્રમાનુસાર પેમેન્ટ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે. સરકાર દ્વારા ખેડૂતો બે પાંદરે થાય તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે હાલ પણ ઘઉંની ખરીદી અહીંયા થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અગાઉ જે ઘઉંની ટેકાના ભાવે ખરીદી થઈ હતી તેનું પેમેન્ટ હજુ સુધી ખેડૂતોના ખાતામાં નથી પડ્યું. એક બાજુ ચોમાસાની સિઝનની શરૂઆત થાય છે, ખેડૂતોને ખાતર અને બિયારણ લાવવાની જરૂર હોય છે, જે ખેડૂતો છે તે ખેડૂતોને ભાગે રાખવા માટે ખેડૂતોને મજૂર માટે પૈસા પણ ચૂકવવાના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ટેકાના ભાવે જે પૈસા આવવા જોઈએ તે નથી આવે તેના કારણે ખેડૂતો હાલ અપાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે સરકાર દ્વારા અગાઉ ખરીદેલા ઘઉંના ટેકાના ભાવના જે પૈસા છે તે પૈસા સત્વરે તેમના ખાતામાં નાખવામાં આવે તો ખેડૂતો બેપાંદડે થાય. સમીર બલો, G24 કલાક, અરવલ્લી.